गुड मॉर्निंग फ्रेंड्स, कलरा मॉडल स्कूल YouTube चैनल में आपनो हार्दिक स्वागत छे। अरे गया पीरियड के अंदर, गया वीडियो के अंदर आपने स्टैंडर्ड 7 10वां चैप्टर प्रायोगिक भूमिति ये જોતા હતા। હવે એની અંદર ચાર સુધી ની રચના તમે જોઈ ગયા છો, બરાબર। હવે એના પછી રચના નંબર 5, તો રચના નંબર 5 શું છે? તો ત્રિકોણ PQR રચો જેમાં માપ ખૂણો Q બરાબર 90 અંશ, QR બરાબર 5.5 સેન્ટીમીટર અને PR બરાબર 6 સેન્ટીમીટર હોય। રચનાના લખો તો આગળ જે રીતે રચના કરી જે આપ્યું હોય એ રીતે જ તમારે અહીંયા કામ કરવાનું છે। શું આપ્યું છે? ખૂણો Q 90 નો બનાવવાનો, જે QR નો માપ છે એ 5.5 સેન્ટીમીટર રાખવાનું છે અને PR છે 6 સેન્ટીમીટર રાખવાનું છે। તો સૌથી પહેલા શું ખૂણો Q કરવો છે? નામનું QR અને PR, આમાં Q નથી આમાં છે, તો હું પહેલા QR દોરું છું, બરાબર। કેટલો છે? 5.5 સેન્ટીમીટર। તો સૌથી પહેલા સ્કેલની મદદથી તમારે 5.5 સેન્ટીમીટર નો QR દોરો, તો હું અહીંયા લખીશ QR 5.5 સેન્ટીમીટર। હવે PR, તો P અહીંયા ક્યાંક હશે, બરાબર, પણ PR કેટલો છે? માપ 6 છે, પણ તે આમ રાખું આમ રાખું ખૂણો ખ્યાલ નથી, પણ અહીંયા Q નો ખૂણો ખબર છે 90 છે। હવે છઠ્ઠા ધોરણની અંદર તમે 90 નો ખૂણો કઈ રીતે પરિકરની મદદથી ગણો કરો એ તમે ભણી રહ્યા છો 14 ચેપ્ટર, બરાબર છે। હવે QR 90 નો ખૂણો બનાવો છો, તો સૌથી પહેલા શું કરીશું? અર્ધવર્તુળ બનાવીશ આ રીતે, આટલું જ માપ રાખી પરિકરની અણી અહીંયા રાખી, આ જે ચાપ માનું કે કેટલાનો ખૂણો બને અહીંથી આ 60 નો બને, એટલું જ માપ રાખી ફરીથી અહીંયા હું આ ચાપ માનું, એટલે અહીંયા જે ખૂણો બને આ કેટલાનો બને? આ ખૂણો 120 નો બને, પણ તમારે 60 નો પણ નથી જોતો, 120 નો પણ નથી જોતો, 90 નો જોઈએ છે। 60 અને 120 બંનેની એક્ઝેક્ટ વચ્ચે 90 આવે, કેમ? તો કે 60 થી 30 આ બાજુ આવો એટલે 90 અને 120 થી 30 આ બાજુ આવો એટલે 90, તો આ બંનેનો ભાગ પાડવાનો થાય, એટલે કે મારે આ 60 અને 120 નો દ્વિભાજક બનાવવો પડે। તો દ્વિભાજક કઈ રીતે બને આપણે આગળની રચનામાં જોઈ ગયા, જ્યાંથી દ્વિભાજક બનાવવો ત્યાં મારે પરિકરની અણી રાખી અને આ ચાપ પર એ જ રીતે અહીંથી દ્વિભાજક બનાવો છો। ચાપ તમે કોના દ્વિભાજક બનાવ્યો, કોનો ભાગ પાડ્યો 60 અને 120 નો, એક્ઝેક્ટ જે વચ્ચે કિરણ નીકળશે કેટલાનું હશે? 90 નું હશે, તો અહીંયા તમારે કિરણ બની દેવાનું, કોઈ પણ નામ આપી દો, હું નામ આપી દઉં, ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ નામ આપી શકાય, બરોબર છે। તો આ ખૂણો મારો કેટલાનું બની ગયો? 90 અંશનો બની ગયો। મારે મુદ્દા લખવા હોય રચનાના તો શું લખું? તો પહેલું કામ શું કર્યું? તો 5.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ PR, સોરી રેખાખંડ QR રચી દીધો, પછી શું કર્યું? તો પરિકરની મદદથી, પરિકરની મદદથી કયો ખૂણો? માપ ખૂણો Q બરાબર 90 અંશ થાય તેવું એક કિરણ બનાવ્યું, કયું કિરણ? QA કિરણ, QA રચો। હવે ખૂણો કઈ રીતે બનાવ્યો એને તમને અહીંયા સમજાવી દીધું, બરાબર છે। હવે હવે શું કામ કરવાનું? તો બે વસ્તુ થઈ ગઈ તમારી, 5.5 નો QR અને Q 90, આ જો PR 6 સેન્ટીમીટર, તો હવે એકદમ ઈઝી થઈ ગયું સ્કેલ અને પરિકરની મદદથી પરિકરમાં માપ લેવાનું 6 સેન્ટીમીટર પરિકરમાં માપ લઈ PR, તો બે માંથી એક બિંદુ પર P તો છે નહીં, તો R ઉપર તમારે પરિકરની અણી રાખવી પડે, તો R ક્યાં છે? અહીંયા, R થી P અહીંયા છે, તો P થી R 6 થવું જોઈએ, તો અહીંયા હું પરિકરની અણી રાખીશ અને અહીંયા ચાપ મારીશ, જો રેડી, તો આ રીતે ખાસિયત રાખજો કે આ ચાપ મારી, તો અહીંયા તમને જ્યાં ભેગા થઈ છે ત્યાં કયું બિંદુ હશે? મારું P બિંદુ હશે, અને આ PR નો માપ તમે ફૂટપટ્ટીથી માપશો તો કેટલું થશે? 6 સેન્ટીમીટર થશે આ PR, બરાબર છે। તો ત્રીજો મુદ્દો મારે લખવો હોય તો શું લખીશ? તો
परिक्रमा कितनो माप लीधु 6 सेंटीमीटर त्रिज्या लई कोने केंद्र ले आर ने केंद्र गणी चाप वचो जे किरण कयो किरण तो किरण क्यू ए किरण क्यू ए ने कया बिंदु मा पी मा छेदे चौथो मुद्दो શું કર્યું પછી રેખાખંડ પી આવ્યો છે રેખાખંડ પી આવ્યો તો આ તમારી રચના એ કમ્પ્લીટ થઈ ગઈ છેલ્લે લખી દેવાનું આપણે આગળની રચનામાં લખતા આવીએ કે આ ભાગેનો લાંબો ત્રિકોણ પી ક્યુ આર તૈયાર બરાબર છે તો આ રીતે તમારે રચના કરવાની છે હજી જે લોકોને નથી ખબર પડી એ વ્યવસ્થિત અહીંયા બીજી વખત હું રફ આકૃતિ ઝડપથી કરાવું છું ધ્યાન બરાબર છે રચનાના મુદ્દા તમે જે રીતે રચના લખો છો એ રીતે તમારે મુદ્દા લખવાના થશે ફરી વાત જુઓ શું કહે છે કે ત્રિકોણ છે એમાં QR 5.5 ફૂટપટ્ટી લેવાની ફૂટપટ્ટીમાં QR 5.5 સેન્ટીમીટર થી એક રેખાખંડ દોરો હવે કોણ Q 90 નો બનાવો Q 90 નો બનાવો છો Q આગળ બનાવી દીધો તો વર્તુળ બનાવો આઈ થી આ કોણ દોરો એટલે 60 અને એનાથી મળી ગઈ આ દૂર એટલે 120 અને 60 ની 120 એ કે બંનેનો ભાગ મળો છે એટલે અહીંયા મારે ભાગ મળો છે આ તો આ જે ખૂણો બન્યો એ કેટલાનો બન્યો એનું નામ આપી દઉં કિરણ QA 90 ફરી ગયો હવે મારે જોઈએ છે PR પરિક્રમી અંદર 6 નું માપ લેવાનું અને આ રીતે ચાપમાં ત્રિકોણ દોરવા શક્ય છે જો હોય ખરાની નિશાની કરો અને ન હોય તો ખોટાની નિશાની કરો હવે મિત્રો સૌથી પહેલા તો તમને આમાં એક નિયમ ખ્યાલ હોવો જોઈએ કયો નિયમ તો એ નિયમ હું અહીંયા લખું છું કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે હોય એક આ નિયમ અને એક બીજો નિયમ ખૂણા માટે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ હોય આ વસ્તુ તમારે જોવાની છે યાદ રાખવાની છે કોઈ પણ બે બાજુ લ્યો ત્રિકોણમાં ત્રણ બાજુ હોય પણ કોઈ પણ બે બાજુનો માપનો સરવાળો કરો ને તો જે પેલી ત્રીજી રહી ગયેલી બાજુ હતી એના કરતાં હંમેશા વધારે થવો જોઈએ તો જ તમે ત્રિકોણ દોરી શકો અને ખૂણા માટેનો નિયમ કે ત્રિકોણના ત્રણ ખૂણા હોય તો ત્રણેયનો સરવાળો કરો તો હંમેશા ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય તો આ બે નિયમને આધારે આપણે આ ખરા ખોટા જોવાના છે તો પહેલું ત્રિકોણ ABC જેમાં AB નું માપ 8 સેમી BC નું માપ 3 સેમી અને AC નું માપ 4 સેમી આ ત્રણ બાજુ આવેલી છે તો આવો ત્રિકોણ તમે દોરી શકો AB BC અને C આવો 8 સેમી થવું જોઈએ 3 સેમી 4 સેમી તો તમને એવું કે દોરી શકાય નહીં ના પણ દોરી શકાય તો શું કરવું એના માટે તો અહીંયા આપણે નિયમ જોયો એ નિયમ પ્રમાણે બે બાજુનો સરવાળો કરો AB અને BC નો 8 અને 3 11 જો ત્રીજી કરતા વધારે કયો હા હવે બીજી બે બાજુ જો
બીસી અને એસી જો બંનેનો સરવાળો કરો 3 અને 4 7 કયો તો ત્રીજી કરતા વધારે થવો જોઈએ ખરી છે એટલે તો 8 છે નથી થતો એટલે આ બે બાજુમાં સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થવો નથી એટલે આવો ત્રિકોણ દોરવો શક્ય નથી તો અહીંયા શું આવશે બરાબર છે ત્યાર પછી ત્રિકોણ PQR એમાં PQ નું માપ 7 સેમીમીટર QR નું માપ 2.5 સેમીમીટર અને PR નું માપ 4.5 સેમીમીટર તો જુઓ આ જ રીતે ત્રણ બાજુના માપ એકા છે કરો સરવાળો બે બાજુમાં 7 અને 2.5 નો સરવાળો કરો એટલે 9.5 તો ત્રીજી કરતા વધી આ કરો બરો હવે આ બે બાજુ લ્યો તો 2.5 અને 4.5 તો કેટલો થયો સરવાળો તો 4 ને 2 6 અને 5 5 એટલે 7 તો આ બંનેનો સરવાળો 7 થયો તો આ ત્રીજી બાજુ 7 છે તો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો નહીં પણ વધારે થવો જોઈએ મતલબ કે આ ત્રિકોણ પણ દોરવું શક્ય નથી ત્યાર પછી ત્રિકોણ RMP માં RMO 6 MP 6 અને PR 6 ત્રણેય બાજુ 6 સેન્ટીમીટર શક્ય છે આ એકદમ ઈઝી આ બે નો સરવાળો 12 આનાથી નથી આ બંને નો સરવાળો 12 આનાથી નથી આ બંને નો સરવાળો 12 આનાથી નથી બરાબર છે તો આ રીતે તમારે જોતું જોવાનું છે હવે ચોથું ત્રિકોણ XY છે જેમાં Y છે 7 સેન્ટીમીટર Y ખૂણો 120 નો અને Z ખૂણો 100 નો તો આવું શક્ય છે તો શું કરવાનું છે આ માટે તો ત્રિકોણ XY છે Y છે 7 તમારે બધી રચના કમ્પ્લીટ થઈ ગઈ ખરાબ